વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. દરેકનું ક્ષેત્રફળ તે પહેલાં આપણે કેટલીક વાતોને સમજીએ. ધારો કે આ ત્રિકોણ છે, નામ છે ABC. હવે BC નો પાયો કેવું? અહીંયાથી હું વેધ દોરું 90 નો ખૂણો બને એ, તો આને વેધ કહેવાય. તો ત્રિકોણનું ક્ષેત્ર પર બરાબર પાયો ગુણ્યા વેધ છેદમાં 2. આ રીતેનું ક્ષેત્રફળ શોધી શકાય. ક્ષેત્રફળ એટલે સપાટીનું માપ, જગ્યાનું માપ. દરેક આકૃતિનું ક્ષેત્રફળ હોય છે. જેમ કોઈ જમીન કે કોઈ પ્લોટ હોય તો એનું ક્ષેત્રફળ હોય છે, તેમ ત્રિકોણનું પણ ક્ષેત્રફળ હોય છે. અને એનો સૂત્ર છે પાયો ગુણ્યા વેધ છેદમાં 2. BC પાયો છે, એની પર આ મેં લંબ દોર્યું 90નો ખૂણો, તો આને હું વેધ કહું. આ 2નો ગુણાકાર છેદમાં 2 એટલે આ આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે સપાટીનું માપ મળે. ચેપ્ટરનું નામ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. એ જ રીતે આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુઓ સમાંતર હોય છે, આમ સમાંતર છે અને આમ સામ આ પણ સમાંતર છે. આવાની અંદર ધારો કે હું BC ને પાયો કહી દઉં. અહીંયાથી હું 90નો ખૂણો બને એવો રેખાખંડ દોરું, તો એને વેધ કહેવાય. તો આનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, આમાં છેદમાં 2 આવતા નથી. એટલે કે આ સપાટીનું માપ બરાબર પાયો ગુણ્યા વેધ. તો આ ચેપ્ટરનું નામ જ એવું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ત્રિકોણનું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ. જ્યારે ત્રિકોણનો પાયો ગુણ્યા વેધ, છેદમાં કંઈ આવતું નથી. અને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ છેદમાં 2. આનો ઉપાયો કહેવું તો આ વેધ કહેવાય. અહીંયા આનો ઉપાયો કહેવું તો આ પણ વેધ કહી શકાય. તો ક્ષેત્રફળ એટલે સપાટીનું માપ. હવે આને હું સંકેતમાં ફક્ત ABC કહીશ, અથવા એરિયા ઓફ ABC કહીશ. AR એરિયા એટલે ક્ષેત્રફળ. તેમ આને હું સંકેતમાં ABCD કહીશ, એટલે કે આકૃતિનું ક્ષેત્રફળ, અથવા એરિયા AR ઇંગ્લિશમાં ક્ષેત્રફળને એરિયા કહેવાય. તો AR ઓફ ABCD. તો આટલી વાતોની અહીંયા જરૂર પડે છે, જે આપણે અહીંયા ખબર હોવી જોઈએ. ફરીથી ચેપ્ટરનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. ચેપ્ટર 9 ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ છેદમાં 2. સંકેતમાં આ રીતે દર્શાવાય. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, અહીંયા છેદમાં આવતું નથી. અને સંકેતમાં એને આ રીતે દર્શાવી શકાય. આ થઈ આ ચેપ્ટરની શરૂઆત. ચેપ્ટરની શરૂઆતમાં સ્વાધ્યાય 9.1 આપેલ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. એમાં એક જ દાખલો છે અને એકની અંદર અને 6 દાખલાઓ છે આકૃતિ સહિત. હમણાં એ ક્લિયર થઈ જશે. પહેલાં સૂચના સાંભળીએ કે નીચે જે આકૃતિઓ આપેલી છે એમાં સમાંતર રેખાની જોડ વચ્ચે
કઈ આકૃતિઓ છે, અને જો હોય તો એનો સામાન્ય પાયો કયો અને સમાંતર રેખાઓ જણાવો. હવે તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે. તો પહેલી આકૃતિ જુઓ જે તમને દેખાય છે. ચતુષ્કોણ છે એ બી સી ડી, અને બીજી આકૃતિ ત્રિકોણની છે, એનું નામ છે ત્રિકોણ પી ડી સી. હું જરા દોરું એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે બે આકૃતિઓ જુદી પડે છે. આ જે તમે જોઈ રહ્યા છો એ ત્રિકોણની આકૃતિ છે, જેનું નામ છે ત્રિકોણ પી ડી સી કે ડીપીસી. અને આ જે આકૃતિ તમે જોઈ રહ્યા છો એ છે ચતુષ્કોણ એ બી સી ડી. લાલ કલરની આકૃતિ છે એ ત્રિકોણ પી ડી સી છે, અને પેલી આકૃતિ છે એ ચતુષ્કોણ એ બી સી ડી છે. જોઈ શકો છો લાલ કલર એ ત્રિકોણ પી ડી સી છે, અને કાળો કલર એ ચતુષ્કોણ એ બી સી ડી છે. હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ બંને આકૃતિઓ આ બે સમાંતર રેખાની વચ્ચે આવેલી છે. સમાંતર રેખા એટલે જાણે બે ગાડીના સામસામેના પાતા હોય એ રીતે આ બે સમાંતર રેખા છે એની વચ્ચે આવેલી છે. તો કઈ સમાંતર રેખા? તો રેખા એ બી અને રેખા સી ડી. તો રેખા એ બી મતલબ સમાંતર, અને રેખા સીડીની વચ્ચે આ બે આકૃતિઓ આવેલી છે. બીજી વાત કે સામાન્ય પાયો કયો? તો સીડી બાજુ જો એ ચતુષ્કોણ એ બી સીડીમાં પણ આવે છે, અને ત્રિકોણ પીડીસીમાં પણ આવે છે. આટલો ભાગ જો, અહીંયા કાળી નિશાની પણ છે અને ત્રિકોણની આ લાલ નિશાની પણ તમે જોઈ રહ્યા છો. તો સામાન્ય પાયો કયો છે? તો સામાન્ય પાયો રેખાખંડ ડીસી છે. તો બિલકુલ સ્પષ્ટ છે, જોઈ શકાય તેવું છે કે અહીં બે આકૃતિઓ છે, ચતુષ્કોણ એ બી સી ડી અને ત્રિકોણ પી ડી સી. બંને આકૃતિઓ બે સમાંતર રેખાની વચ્ચે છે, અને એનો કોમન પાયો સી ડી છે, જે તમે દેખાય જ છે. એટલે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી, કોઈ ગણતરી કરીને જવાબ પર પહોંચવાનું નથી. ચાલો બીજી આકૃતિ જો, બીજી આકૃતિ જો, આ બીજી આકૃતિ. એમાં પણ બે ચતુષ્કોણ છે, એકનું નામ છે ચતુષ્કોણ પી ક્યુ આર એસ, જે હું તમને અહીંયા દોરીને બતાવું છું. પી ક્યુ આર એસ બ્લેક કલરની જે આકૃતિ દેખેલા છે એ ચતુષ્કોણ પી ક્યુ આર એસ છે. એક આકૃતિ થઈ. બીજી આકૃતિ જો, એમ એન આર એસ ચતુષ્કોણ એમ એન આર એસ. હવે આકૃતિ આમ બે સમાંતર રેખાની વચ્ચે નથી, કારણ કે આની સમાંતર રેખા આ છે ને આની સમાંતર રેખા આ છે, એટલે બંને આકૃતિઓ એક જ સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલી નથી. આમાં કેમ હતું કે બંને આકૃતિઓ સમાંતર રેખાની એક જોડ જ ચાલી છે, જે આમાં એવું નથી. આમાં આ આકૃતિ માટે આ બે સમાંતર રેખા છે, અને બીજી આકૃતિમાં છે આ બીજી બે સમાંતર રેખા છે. એટલે આપણો જે પ્રશ્ન છે કે બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા છે તો નથી, એટલે એના સામાન્ય પાયાની આપણે ચર્ચા કરવાની નથી. ત્રીજી આકૃતિ જો,
હવે ત્રીજી આકૃતિમાં જોજો, એમ તમને નથી ખ્યાલ આવતો પણ આકૃતિને હું આવી રીતે કરી નાખું તો તમને ખ્યાલ આવે. ત્રીજી આકૃતિ જો, આકૃતિ ચાલો એક છે ચતુષ્કોણ પી ક્યુ આર એસ, ચતુષ્કોણ પી ક્યુ આર એસ, એવું લાગે તો હું જરા દોરી નાખું છું. પી ક્યુ આર એસ લાલ કલરની આકૃતિ, ચતુષ્કોણ પી ક્યુ આર એસ છે. બીજી આકૃતિ જુઓ જેમાં છે ત્રિકોણ ટી ક્યુ આર, આ જોજો ત્રિકોણ ટી ક્યુ આર, ચતુષ્કોણ પી ક્યુ આર એસ અને ત્રિકોણ છે ટી ક્યુ આર. હવે તમે જો તો આ બંને આકૃતિ બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવે છે. કઈ બે સમાંતર રેખા? તો પીએસ અને ક્યુઆર, પીએસ સમાંતર ક્યુઆર આની વચ્ચે આવેલી છે. અને બંનેનો કોમન પાયો કયો છે? તો કોમન પાયો તમે જોઈ શકો છો ક્યુઆર, કોમન પાયો છે ક્યુઆર. આમ નથી ખ્યાલ આવતો પણ તમે એને આમ જોવો તો ખ્યાલ આવે કે એક છે પી ક્યુ આર એસ ચતુષ્કોણ, ત્રિકોણ છે ટી ક્યુ આર, બંને સમાંતર રેખાની વચ્ચે અને બંનેમાં કોમન પાયો છે ક્યુ આર. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે કઈ બે સમાંતર રેખા અને કયો એનો કોમન પાયો છે. આ આકૃતિને જો, આ આકૃતિમાં બે આકૃતિ છે, અંદર બે ચતુષ્કોણ છે, ચતુષ્કોણ અને ત્રિકોણ છે. ચોથી આકૃતિ એક છે ચતુષ્કોણ એ બી સી ડી, જે તમે બ્લેક કલર જોઈ રહ્યા છો તે, અને બીજો છે ત્રિકોણ છે, એ બીજો ત્રિકોણ છે તમે જોઈ શકો છો ત્રિકોણ પી ક્યુ આર. આકૃતિ બે છે, એક ચતુષ્કોણ એ બી સી ડી અને છે બીજો ત્રિકોણ પી ક્યુ આર. હવે આ બંને આમ સમાંતર રેખાની જોડ વચ્ચે છે પણ પાયો એનો કોમન નથી, કારણ કે ત્રિકોણનો પાયો છે પી ક્યુ, આટલો જ અહીંથી અહીં સુધી. જ્યારે ચતુષ્કોણનો પાયો છે બી સી, એ બીથી સી સુધીનો, તો બંનેનો પાયો કોમન નથી. સમાંતર રેખાની જોડ વચ્ચે છે પણ બંનેનો પાયો એક સરખો નથી, એટલે અહીંયા આપણે કંઈ લખવાનું નથી. તો એક છે આકૃતિ ચતુષ્કોણ એ બી સી ડી, બીજી છે આકૃતિ ચતુષ્કોણ પી ત્રિકોણ પી ક્યુ આર, બંને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા છે પરંતુ બંનેનો પાયો અહીંયા જોઈ શકો છો લાલ કલર છે એ ત્રિકોણનો પાયો પી ક્યુ છે, ને આ બ્લેક કલર છે એ ચતુષ્કોણનો પાયો બી સી છે. બંને અલગ અલગ છે જે જોઈ શકો છો. ચાલો હવે અહીંયા જોજો નંબર પાંચ, અહીંયા હું જે દર્શાવું તે આકૃતિને જોજો એટલે ખબર પડશે. પાંચ નંબર એક છે ચતુષ્કોણ એ બી સી ડી, જે તમે બ્લેક કલરના રૂપે જોઈ રહ્યા છો. બીજો છે આ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ જ છે, જેનું નામ છે એ બી સી ડી. બીજો છે ચતુષ્કોણ એ પી, આ જોયા કરજો, બીજો ચતુષ્કોણ છે એ પી ક્યુ ડી લાલ કલર, બ્લેક કલર ચતુષ્કોણ એ બી સી ડી ને લાલ કલર છે ચતુષ્કોણ એ પી ક્યુ ડી. હવે તમને એમ જોવો તો નહીં ખ્યાલ આવે, તમે આમ એને કરી નાખો. તો બંને આકૃતિઓ સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલી છે અને બંનેનો કોમન પાયો અહીંયા તમે જોઈ શકો છો, બંનેનો કોમન પાયો છે એ ડી. બ્લેક કલર અને લાલ કલર એક સરખો
લંબાઈનો છે અને ભેગો થાય છે જે તમે જોઈ રહ્યા છો. તો બંનેનો પાયો એકસરખો છે. ચતુષ્કોણ એબીસીડીનો પાયો પણ એડી છે અને ચતુષ્કોણ એપીક્યુડીનો પાયો પણ એડી છે. તો આ બંને આકૃતિઓ કઈ સમાંતર રેખા? તો સમાંતર રેખા છે, તમે એનું આપી શકો, એક તો બીક્યુ પણ બોલી શકો કે બીસી પણ બોલી શકો, અને આ છે એડી. તો કઈ સમાંતર રેખા? તો તમે જોઈ શકો છો એડી સમાંતર બીક્યુ, બે સમાંતર રેખાઓ છે અને કોમન પાયો કયો છે? તો એડી. તો આ રીતે તમે જોઈ શકો છો કે બે આકૃતિઓ સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલી છે અને એનો કોમન પાયો છે એડી. નંબર છ જો, એક છે ચતુષ્કોણ એ બી સી ડી, તમે લાલ કલર જોઈ રહ્યા છો, તે અને બીજી આકૃતિ છે ચતુષ્કોણ પી ક્યુ આર એસ, બ્લેક કલર. લાલ કલર ચતુષ્કોણ એ બી સી ડી, બ્લેક કલર ચતુષ્કોણ પી ક્યુ આર એસ, બંને આમ સમાંતર રેખાની વચ્ચે આવેલી છે. આમ તમે જુઓ તો સમાંતર રેખા કઈ છે? પી ક્યુ અને આર એસ. પણ બંનેનો પાયો અહીંયા જુઓ તો અલગ અલગ છે. આ લાલ કલરવાળા ચતુષ્કોણનો પાયો સી ડી છે અહીં સુધી, અને બ્લેક કલરવાળા ચતુષ્કોણનો પાયો છે એસ આર. તો એ કંઈ સરખી લંબાઈ નથી એટલે એનો કોમન પાયો નથી. તો આવી રીતે આપણે આ જોતા શીખી ગયા કે આકૃતિઓ આપેલી હોય તો કઈ આકૃતિઓ સમાંતર રેખાની જોડ વચ્ચે છે અને કઈ આકૃતિઓમાં સામાન્ય પાયો છે. આપનો સ્વાધ્યાય 9.1 પ્રશ્ન છે. આપણે ફરી જે આકૃતિઓ જોઈએ. નંબર એક, આ આકૃતિમાં બે સમાંતર રેખા છે એ બી અને સી ડી. બે આકૃતિ છે, લાલ કલર છે ત્રિકોણ પી ડી સી અને બ્લેક કલર છે ચતુષ્કોણ એ બી સી ડી, અને બંનેમાં આ જે લાઇન છે એને આપણે પાયો કહીશું સી ડી, તો તે કોમન છે. બે આકૃતિઓ છે, કઈ બે આકૃતિઓ? બે સમાંતર રેખાની વચ્ચે છે. કઈ બે સમાંતર રેખા? અનેક સામાન્ય બાજુ છે તો એ કઈ બાજુ? તો આમાં ક્લિયર થઈ જાય છે. બીજી આકૃતિ, બીજો પ્રશ્નમાં આકૃતિમાં સમાંતર રેખાની વચ્ચે નથી, ભલે પાયો એસઆર કોમન છે. ત્રીજી આકૃતિ જો, અહીંયાથી જુઓ તો ખબર પડે, ચતુષ્કોણ પી ક્યુ આર એસ અને ત્રિકોણ ટી ક્યુ આર, જે તમે જોઈ રહ્યા છો, બંને સમાંતર રેખાની વચ્ચે છે અને એનો પાયો કોમન છે ક્યુ આર. એ જો લાલ અને બ્લેક કલર બંને ભેગા થાય છે. નંબર ચાર, ચતુષ્કોણ એ બી સી ડી અને ત્રિકોણ પી ક્યુ આર, આમ સમાંતર રેખાની જોડ વચ્ચે છે પણ પાયો કોમન નથી, કારણ કે આ લાલ કલર એ ત્રિકોણનો પાયો છે અને આ બ્લેક કલર એ ચતુષ્કોણનો પાયો છે, બંને નાના મોટા છે, કોમન નથી. આમાં જુઓ નંબર પાંચમાં, એક છે ત્રિકોણ એ બી, ચતુષ્કોણ એ બી સી ડી અને ચતુષ્કોણ એ પી ક્યુ ડી, બ્લેક કલર અને લાલ કલર, બંને આકૃતિ આમ સમાંતર રેખાની સમાંતર રેખા એટલે આમ તેને બે ટ્રેનના આ બે રે આ બધી છાબલી રેખા કેવી છે લાઈન એવી રીતે, તો બે સમાંતર રેખાની વચ્ચે છે અને એનો આ ભાગ જો બંનેમાં કોમન છે એ ડી, તમે જોઈ શકો છો. નંબર છ, એમાં આમ બ્લેક કલર છે ચતુષ્કોણ પી ક્યુ આર એસ અને રેડ કલર છે ચતુષ્કોણ એ બી સી ડી, બંને આમ સમાંતર રેખાની વચ્ચે તો છે જ પણ પાયો બંનેનો અલગ છે, કોમન નથી. આનો પાયો નાનો છે, આનો પાયો મોટો છે અને કોમન પણ નથી. તો આ રીતે હવે તમે કોઈપણ આકૃતિ આપેલી હોય તો સમાંતર રેખાની જોડ વચ્ચે છે કે નથી, કોમન પાયો છે કે નથી, કઈ આકૃતિ છે, એનું શું નામ છે, એ તમે
टैली करी सको सो तो आज वस्तु सौदे 9.1 में कीजी छे तो आई थे सौदे 9.1 यहाँ पूरु थाई जे कारण के एमा एटली माहिती मांगेली छे के कई व्याकृतियो छे एना नाम कया શું તે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા છે અને છે તો એનો કોમન પાયો કયો નથી તો પછી એમાં કોઈ પ્રશ્ન લખવાનું નથી આવતો તો આવી રીતે બધી ભેગી આકૃતિઓ લખેલી હોય દોરેલી હોય આપણે એને ઉકેલતા આવડતી હોય છે મેં અહીંયા બ્લેક ને રેડ કલર બતાવ્યો એટલે તમને ખબર પડે કે આ રીતે આ બે આકૃતિઓ છૂટી પડી શકે છે અને તમે એને જોઈ શકો છો અને કયો કોમન પાયો છે પણ તમે જોઈ શકો છો તો આટલી યોગ્યતા આટલી ચોકસાઈ આપને આટલું શીખ્યા પછી સ્વાધ્યાય 9.1 માટે કે હવે પછી પણ જ્યારે આવું જોવાનું આવે તો તમે સમજી શકો કે હા આ રીતે આ બે આકૃતિઓ છે